वडोदरा शहर के हाथीखाना रोड पर शुक्रवारी बाजार लगता है। हर शुक्रवार को लगते इस बाजार के बीच ही प्रशासन के द्वारा छोटे बच्चों के लिए आंगनवाड़ी बना दी गई है। अब इस माहौल में पढ़ाई कैसे हो सकती है, यह सवाल उठना भी लाजमी है। वडोदरा शहर प्रशासन के द्वारा गरीब और मध्यम वर्ग के बच्चों के लिए आंगनवाड़ी बनाई जाती है और उसमें कई सुविधा भी उपलब्ध करवाई जाती है। लेकिन यह आंगनवाड़ी जो आप देख रहे हैं वह शहर के हाथीखाना रोड पर लगते शुक्रवारी बाजार में है। हर शुक्रवार को यहां पर बाजार लगता है। आसपास मवेशी और लोगों की भीड़ के बीच में यह बच्चे कैसे पढ़ाई कर सकते हैं, यह सवाल भी उठता है। चारों ओर गंदगी के बीच यह आंगनवाड़ी मौजूद है। यह आंगनवाड़ी प्रशासन के लापरवाह कार्यवाही का नमूना है। आज वडोदरा शहर के सामाजिक कार्यकर्ताओं ने इस मामले में आपत्ति जताते हुए प्रशासन पर कई आरोप लगाए थे। वडोदरा शहેરમાં ગરીબ પરિવારના બાળકો માટે નંદઘર બનાવવામાં આવ્યું છે। આ નંદઘરમાં અનેક સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરના શુક્રવારી વિસ્તારની અંદર એક નંદઘર છે, જે હર શુક્રવારે ત્યાં ગાડી ગાય વાછડાથી માંડી બકરા અને તમામ ટ્રાફિક જામની સમસ્યાઓ રહે છે। આ નંદઘરની અંદર જે નીચેનો ભાગ છે ત્યાં ગાડી પણ મોટા મોટા ઉંદરો છે, એટલે કે નંદઘર ક્યારે પણ પડી શકે તેમ છે। ફાઈબરનું છે પણ તૂટી શકે તેમ પણ છે। સાથે સાથે જ્યારે પણ શુક્રવાર હોય છે ત્યારે ત્યાંના બાળકોને ભણવાની તકલીફ પડે છે, અવર જવર જે કરવાનું છે તેની તકલીફ પડે છે। સાથે આ નંદઘરમાં જે મીટર પેટી લગાવી છે એ મીટર પેટી બહાર છે, તો કોઈક બાળકને શોર્ટ લાગવાનો ભય છે, કરંટ લાગવાનો ભય છે। બીજી બાજુ જોવા તો નંદઘરમાં જે પાણીના પીવાની વ્યવસ્થા થાય છે એ જે ટાંકી છે સંપૂર્ણ ગંદી ટાંકી છે, સાથે જે શૌચાલયની વ્યવસ્થા છે એના પાઇપો પણ તૂટી ગયા છે। એટલે વડોદરા શહેરની અંદર જે પણ નંદઘર બનાવ્યું છે, જે શુક્રવારી વિસ્તારની અંદર છે, તે નંદઘર તાત્કાલિક ત્યાંથી હટાવી દેવામાં આવે, નહીં તો આ નંદઘરની જે જગ્યા છે ત્યાં આજુબાજુ કોર્ડન કરીને ગરીબ પરિવારના બાળકો જે નંદઘરમાં ભણવા આવે છે તેમને ભણવામાં ન્યાય મળે, તેમના આરોગ્યના સાથે ચેડા ના થાય તેવા પ્રયત્નો કોર્પોરેશન કરે તેવી અમારી માંગ છે।